વાપીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વલસાડ જિલ્લાના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત જાહેર સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઇકોલોજી કમિશન તથા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ બનાવેલા નકશામાં અનેક માહિતીઓનો અભાવ હોય તેમાં ઉપસ્થિત કાંઠા વિસ્તારના માછીમારો તેમજ પર્યાવરણવિદોએ નારાજગી વ્યક્ત કરી હતી. નારગોલના જીતેન્દ્ર ટંડેલ સહિતના માછીમારોએ રજૂઆત કરી હતી કે નકશા અંગ્રેજીમાં છે અને તેની સમજ ગ્રામજનોને નથી, માટે તે ગુજરાતી હોવા જોઈએ. નકશામાં ક્યાંય બોટના લેન્ડિંગ પોઈન્ટ બતાવ્યા નથી, ડ્રાય ફિશ એરિયાનો ઉલ્લેખ નથી, એક તરફ જેટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી. આ તમામ સૂચનો નકશામાં સામેલ થાય તો જ લોકોને સીઆરઝેડની સીમારેખાની ખબર પડે તેવો રોષ સાથેની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દરિયા કિનારાના સમગ્ર જિલ્લાઓના નકશા બનાવી અને તેને અપ્રૂવ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં જે બી નકશા બનાવ્યા છે તેમાં મોટે ભાગે કલર કોડમાં અને નકશાઓમાં ભૂલો છે. ઘણી જગ્યાએ પંચાયતોને કે DIR સાથે કન્સલ્ટ કરેલું નથી. મોટાભાગનો જે જૈવિક રીતે સંવેદનશીલ વિસ્તાર છે તે વિસ્તાર યોગ્ય રીતે ચિહ્નિત કરવામાં આવ્યો નથી. મેંગ્રુવ્સ છે, મડફ્લેટ્સ છે, ફિશિંગ એરિયાઝ છે, રિઝર્વ ફોરેસ્ટ છે, સેન્ડ ડ્યુન્સ છે, આ બધા જે ઇકોલોજીકલી ઇમ્પોર્ટન્ટ એરિયા છે એને નકશા પર યોગ્ય રીતે બતાવેલા નથી. મોટે ભાગે ગ્રામ પંચાયતોને આ નકશાઓ આપવામાં આવ્યા નથી કલરિંગ, અને ગ્રામ પંચાયતો આ બાબતે રજૂઆત કરી શકી નથી. માછીમારોને પ્રશ્ન પણ ઘણા હતા, એમના બોટ પાર્કિંગની જગ્યાઓ બતાવેલી નથી, મચ્છી સુકવણીની જગ્યા બતાવેલી નથી, એમના ઘરો અને એમની વસાહત પણ યોગ્ય રીતે ચિહ્નિત કરેલી નથી.